રાજ્યમાં ભારતીય જનતા પાર્ટીની શાસન વ્યવસ્થા પડી ભાગી છે, કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ રહી નથી અને સરકારનો કોઈ પણ ક્ષેત્ર અંકુશ નથી રહ્યો એવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. એક તરફ રોજ જાહેરમાં દલિત યુવાન પર અત્યાચાર થાય, જામનગરમાં વકીલનું ખૂન કરવામાં આવે, રોજ ક્યાંક ને ક્યાંક નાની બાળકીઓ પર બળાત્કાર થઈ રહ્યો છે, શાળાઓમાં શિક્ષણનું સ્તર કથળી રહ્યું છે અને સરકારી હોસ્પિટલો જે ભારતીય જનતા પાર્ટીએ એમના મળતિયાઓને ફાળવી દીધી અને વેપારનું કેન્દ્ર બનાવ્યું છે એ જ ભુજની હોસ્પિટલ અદાણીના વહીવટ શાસનમાં અનેક અવ્યવસ્થાઓને કારણે, ધંધાધારી એપ્રોચને કારણે આજે ક્યાંક ને ક્યાંક દર્દીઓ એનો ભોગ બની રહ્યા છે. ત્યારે મારી સરકારને ખાસ વિનંતી છે અને ચેતવણી પણ છે, જો આ જ રીતે શાસન વ્યવસ્થા કથળશે અને ગુજરાતીઓને ક્યાંક ને ક્યાંક નુકસાન થશે તો કોંગ્રેસ પક્ષ ગુજરાતીઓની પડખે હંમેશા રહી અને એના હક અધિકારની લડાઈ પણ લડશે અને સરકાર સામે રસ્તા પર ઉતરવું પડશે કે ગામથી લઈને ગાંધીનગર સુધી આંદોલન પણ કરવા પડશે તો કરશે અને આ ગુજરાતની જનતા સુખ શાંતિ અને સલામતી સાથે જીવી શકે, શિક્ષણ આરોગ્યની પ્રાથમિક સુવિધાઓ મળે એ માટેની તમામ લડાઈ કોંગ્રેસ લડશે. બાદ કારોબારી બેઠક પૂર્ણ થતા પ્રદેશ પ્રમુખ સહિતના નેતાઓએ જમાડી ખાતે ગોચરની જમીનના દબાણ દૂર કરવા માટે લડત આપી રહે રેવાભાઈ સાસલાનું લડત દરમિયાન મોત નિપજ્યું હોવાને લઈ મૃતક રેવાભાઈ સાસલાના પરિવારજનોની મુલાકાત લઈ કોંગી નેતાઓએ સાંત્વના આપી હતી. ભારતીય જનતા પાર્ટીની સરકાર ગૌચર બચાવવા માટે માલધારીઓએ આંદોલન કરવું પડે અને બીજી તરફ ગૌચરો ઉદ્યોગપતિઓને પધરાવવામાં આવે ત્યારે એ આંદોલનના ભાગ સ્વરૂપે એક માલધારી ભાઈએ આજે પોતાનો જીવ ગુમાવ્યો છે. આજે અમે એના પરિવારને પણ મળવા જઈ રહ્યા છીએ, સાચી હકીકતોથી પણ વાકેફ થઈશું અને આવનારા સમયમાં આખા ગુજરાતમાં ગૌચરો ઉદ્યોગપતિઓને જ્યાં જ્યાં અપાયા છે એ ગૌચરો પાછા લઈને માલધારીને આપણી માતા સ્વરૂપ ગાયના હિત માટે વપરાય, એ ગૌચરો પર ગાય નભે એ દિશામાં આગળ વધીશું.